नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય અસાઇનમેન્ટની અંદર કમ્પ્યુટરનો અભ્યાસ કરવાના છીએ. તો આપણે પહેલા ભાગમાં ખાલી જગ્યાનો અભ્યાસ કર્યો હતો, તો ભાગ 2ની અંદર આપણે પ્રશ્ન 2 નીચેના ટૂલ્સના નામ અને તેના કાર્યો, બરાબર? તો આ ટૂલ્સ છે એના નામ અને તેનું કાર્ય લખવાનું છે. તો અહીંયા આપણને 8 ટૂલ્સ આપ્યા છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણી ચોપડીમાં ઘણા બધા ટૂલ્સના નામ અને કાર્યો આપણે સ્વાધ્યાયમાં લખાવ્યા છે. તો આપણે અસાઇનમેન્ટનું તો કરવાનું જ છે, પરંતુ ચોપડીનો પણ અભ્યાસ સાથે કરવાનો છે. કદાચ પરીક્ષાની અંદર અસાઇનમેન્ટ બહારનું કોઈ પણ ટૂલ્સ આવે તો આપણને ભૂલ પડે નહીં, બરાબર? તો પહેલું ટૂલ્સ, તો એને સોર્ટ કહેવામાં આવે છે, A to Z સોર્ટ. એનું કાર્ય શું છે? તો પસંદ કરેલા લખાણની ચડતા ક્રમમાં એટલે કે A to Z કે ઉતરતા ક્રમમાં એટલે Z to A ગોઠવણી કરવા અથવા તો અંકો સાથે કોઈ ડેટાની ગોઠવણી કરવા માટે ઉપયોગી ટૂલ છે. બીજું ચેન્જ કેસ, તો એનું કાર્ય શું છે? તો સિલેક્ટ કરેલા લખાણને કેપિટલ કે સ્મોલ અક્ષરોમાં ફેરવવા. અહીંયા જુઓ, કેપિટલ એ આપ્યો છે અને સ્મોલ એ આપ્યો છે. તો આ જે ટૂલ છે એનું નામ છે ચેન્જ કેસ. એટલે કે આપણા જે સિલેક્ટ કરેલું લખાણ ડોક્યુમેન્ટની અંદર કોઈ પણ ફેરફાર કરવા માટે પહેલાં આપણા જે લખાણ હોય એને સિલેક્ટ કરવું પડે. એટલે કે સિલેક્ટ કરેલા લખાણ છે એને કેપિટલ અથવા તો સ્મોલ અક્ષરોમાં ફેરવવા માટે, બરાબર? 3 નંબર ફોન્ટ સાઇઝ શું છે વિદ્યાર્થી મિત્રો? આ બોક્સ જે છે એ ફોન્ટ સાઇઝ છે, જે આપણને ફોન્ટની સાઇઝ નક્કી કરવા માટે, પસંદ કરવા માટે ઉપયોગી છે. તો અહીંયા ફોન્ટ સાઇઝની બાજુમાં આપેલા એરો પર તમે ક્લિક કરશો એટલે ફોન્ટ સાઇઝ ધરાવતું એક ડાયલોગ બોક્સ જોવા મળશે. તેમાં અલગ અલગ સાઇઝના ફોન્ટ તમે પસંદ કરી શકો છો. 4 શેડિંગ, આ ટૂલનું નામ છે શેડિંગ, અને તેનું કાર્ય છે કે તમને રંગોનું એક ડ્રોપ ડાઉન મેનુ, એટલે કે આ શેડિંગ ઉપર તમે ક્લિક કરશો એટલે રંગોનું એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. દરેક રંગ પર માઉસ પોઇન્ટર મૂકો અને જુઓ કે પાશ્ચાત્ય ભૂતનો રંગ કેવો બદલાય છે. તમે જ્યારે આ એરો છે એની ઉપર ક્લિક કરશો એટલે તમને એક રંગોનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. દરેક રંગ ઉપર તમે માઉસ પોઇન્ટર મૂકતા જશો એમ એના તમારા જે ડોક્યુમેન્ટની અંદર પાશ્ચાત્ય ભૂત રંગો કેવા બદલાય છે તે તમે જોઈ શકશો, બરાબર? 5 નંબર કેલેબ્રી બોડી, એની બાજુમાં એરો આપેલો છે એટલે કે આ જે છે એ ફોન્ટનું બોક્સ છે. આપણે અલગ અલગ રીતે ફોન્ટ લખવા માટે, ફોન્ટનું સિલેક્ટ કરવા માટે તમે અહીં આગળ આ એરો પર ક્લિક કરશો તો ફોન્ટના નામની યાદીનું એક ડ્રોપ ડાઉન મેનુ તમને જોવા મળશે, જેની અંદરથી તમે તમારા ડોક્યુમેન્ટની અંદર જે પણ રીતના તમે ફોન્ટ પસંદ કરવા ઈચ્છતા હોવ તે ફોન્ટ પસંદ કરી શકો છો, બરાબર? એટલે કે ફોન્ટ પસંદ કરવા માટે આ ટૂલનો ઉપયોગ થાય છે. 6 જુઓ, અહીંયા 1, 2, 3 લખ્યું છે. આ છે, આ ટૂલનું નામ છે નંબરિંગ. શું છે આ ટૂલનું નામ? નંબરિંગ. એનું કાર્ય છે અંકોની યાદી રચવા કે શરૂ કરવા. અંકોની યાદી રચવા કે શરૂ કરવા માટે આ ટૂલનો ઉપયોગ થાય છે. 7 રીડુ, કયું ટૂલ છે? રીડુ, એટલે કે અંડુ ટૂલની ક્રિયાને ઉલટાવવા માટે રીડુ ટૂલનો ઉપયોગ થાય
છે. અનડુ કરેલી ક્રિયાને ઉલટાવવા માટે રીડુ ટૂલનો ઉપયોગ થાય છે. નંબર 8, સ્પેલિંગ એન્ડ ગ્રામર. શું છે સ્પેલિંગ એન્ડ ગ્રામર? એનું કાર્ય છે ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ તથા ગ્રામરની ભૂલો ચકાસવા માટે. આપણે જે ડોક્યુમેન્ટ તૈયાર કર્યો હોય તેની અંદર સ્પેલિંગ અને ગ્રામર, એની જે ભૂલો હોય એ ચકાસવા માટે આ ટૂલનો ઉપયોગ થાય છે. ચલો આગળ. પ્રશ્ન 3, નામ લખો. અહીંયા આગળ તમને 8 પ્રશ્નો આપેલા છે, એમાંથી તમારે 5 લખવાના છે. પણ આપણને બધા આવડતા હોય તો બધા જ જવાબો લખવાનો આગ્રહ રાખો. 1, અનડુ ટૂલની ક્રિયાને ઉલટાવનારું ટૂલ. તો આપણે હમણાં જ અહીંયા ટૂલના કાર્યો, નામ અને કાર્યો વિશે અભ્યાસ કર્યો ત્યારે શીખી ગયા છીએ કે અનડુ ટૂલની ક્રિયાને ઉલટાવનારું ટૂલ રીડુ છે. REDO, રીડુ, બરાબર. 2, ડોક્યુમેન્ટમાં ચિત્રો ઉમેરવા માટે કયા ટૂલનું, ઉમેરવા માટેનું ટૂલ, એટલે કે તમારું જે આ ડોક્યુમેન્ટ છે એની અંદર તમારે કોઈ ચિત્ર ઉમેરવું છે તો એના માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? તો ક્લિપ આર્ટ. કયા ટૂલનો ઉપયોગ થાય છે? ક્લિપ આર્ટની મદદથી તમારા ડોક્યુમેન્ટની અંદર તમે ચિત્રો ઉમેરી શકો છો. 3, સિલેક્ટ કરેલા લખાણની કોપી કરવા માટેના 2 ટૂલ્સ. તો કોપી શબ્દની અંદર જ એક ટૂલ્સ આવી ગયો, બરાબર. કોપી એન્ડ પેસ્ટ. કોઈ પણ લખાણ છે એને સિલેક્ટ કરીએ પછી એની કોપી કરવી પડે, બરાબર. એટલે કે કોપી ટૂલની ઉપર ક્લિક કરવું પડે, ત્યારબાદ એને પેસ્ટ, એટલે કે જે જગ્યાએ આપણે એની કોપી કરવાની છે ત્યાં મૂકવા માટે એને પેસ્ટ કરવું પડે. તો સિલેક્ટ કરેલા લખાણને કોપી કરવા માટે 2 ટૂલ્સ, કોપી એન્ડ પેસ્ટ, કોપી અને પેસ્ટ આ 2 ટૂલનો ઉપયોગ થાય છે. 4 નંબર, ડોક્યુમેન્ટમાં આકર્ષક લખાણ ઉમેરવા માટેનું ટૂલ. તમારું જે ડોક્યુમેન્ટ છે એની અંદર લખાણને આકર્ષક એટલે કે સરસ દેખાય તેવું કરવું છે તો એના માટે વર્ડ આર્ટ નામના ટૂલનો ઉપયોગ થાય છે. 5, પ્રોગ્રામનું નામ દર્શાવનાર બાર. તો પ્રોગ્રામનું નામ સૌથી પહેલી લીટી એટલે કે ટાઇટલ બાર ઉપર પ્રોગ્રામનું નામ હોય છે. તો પ્રોગ્રામનું નામ દર્શાવનાર આર્ટ કયું છે? તો ટાઇટલ બાર. 6, સિલેક્ટ કરેલા લખાણને ખસેડવા માટેના 2 ટૂલ. ખસેડવા એટલે એક જગ્યાએથી કાપી અને બીજી જગ્યાએ લગાવવું એટલે એને કટ એન્ડ પેસ્ટ. સિલેક્ટ કરેલા લખાણને ખસેડવા માટે કટ એન્ડ પેસ્ટ, કટ અને પેસ્ટ આ 2 ટૂલનો ઉપયોગ થાય છે. એટલે કે લખાણ સિલેક્ટ કર્યું છે એને કટ ઉપર ક્લિક કરો એટલે ત્યાંથી એ કપાઈ જાય છે અને જ્યાં બીજી જગ્યાએ આપણે મૂકવાનું છે ત્યાં પેસ્ટ કરો એટલે કે પેસ્ટ ટૂલ ઉપર ક્લિક કરો એટલે ત્યાં આવી જાય છે, બરાબર. તો સિલેક્ટ કરેલા લખાણને ખસેડવા માટે કટ અને પેસ્ટ આ 2 ટૂલનો ઉપયોગ થાય છે. 7, નવો કોરો વર્ડ ડોક્યુમેન્ટ ખોલવા માટેનું ટૂલ. તો ન્યૂ. નવો એટલે ન્યૂ. કોરો ડોક્યુમેન્ટ લેવો હોય તો ન્યૂ ટૂલ ઉપર ક્લિક કરો એટલે તમને કોરો નવો ડોક્યુમેન્ટ મળે છે. 8, શબ્દ શોધવા માટેનું ટૂલ. શબ્દ શોધવો છે તો એના માટે ફાઇન્ડ. કયા ટૂલનો ઉપયોગ થાય છે? ફાઇન્ડ. તો જવાબમાં આવશે ફાઇન્ડ, FIND. આગળ પ્રશ્ન 4, જોડકા જોડો. તો વિભાગ અની અંદર તમને પ્રશ્ન પૂછ્યા હશે. વિભાગ બની અંદર આડા આવડા જવાબો હશે, બરાબર. તો સાચો જવાબ શોધીને લખવાનો છે. તો પહેલું જે આ પ્રશ્નાર્થવાળું બટન છે એ શેનું છે? તો વર્ડ હેલ્પ બટન. તો પહેલા પ્રશ્નનો વિભાગ બની અંદર ઈ છે એ જવાબ છે. વર્ડ હેલ્પ બટન આ જે પ્રશ્નાર્થવાળું છે એ વર્ડ હેલ્પ બટન છે જે મેનુ બારની જમણી બાજુના ખૂણા પર આવેલું છે. 2 નંબર,
આજે ચિત્ર દેખાય છે તે કયું ટૂલ છે? તો તે અંડું ટૂલ છે. કયું ટૂલ છે? અંડું. તો બીજાનો જવાબ છે એ, અંડું ટૂલ. ત્રણ નંબર, આજે બટન દેખાય છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પાઠ ચાલતો હતો તે દરમિયાન પણ મેં તમને સમજાવ્યું હતું કે તમારે જોડકા પરીક્ષામાં પૂછાશે. તો જુઓ, આજે બટન છે સ્ટાર્ટ બટન છે અને આ છે ઓફિસ બટન. તો આમ લગભગ થોડા મળતા જુલતા આવે છે, બરાબર ને? તો તમારે પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્ટાર્ટ બટન અને ઓફિસ બટનમાં ક્યારે નામ આડાઅવળું લખાઈ જાય નહીં. તો પહેલું જે ત્રીજા નંબરનું જે બટન છે તે સ્ટાર્ટ બટન છે. તો વિભાગ બીની અંદર, બની અંદર ડી જે ઓપ્શન છે એ ત્રીજાનો જવાબ છે, સ્ટાર્ટ બટન. ચાર, વર્ડ આઇકન બટન છે. આ કયું છે? વર્ડ આઇકન બટન, એટલે કે વર્ડ પ્રોગ્રામને ઓળખનારું ટૂલ. તો એનો ચોથાનો જવાબ છે બી, વર્ડ આઇકન. કયો છે? વર્ડ આઇકન. ત્યારબાદ પાંચમું, ઓફિસ બટન. આ જે દેખાય છે એ શું છે? તો એ છે ઓફિસ બટન, બરાબર. તો આ રીતે તમારું અહીંયા આગળ એસાઇનમેન્ટ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. જો હું તમને આ એસાઇનમેન્ટમાં અભ્યાસ કર્યો પણ એ તમને મેં લખીને પણ થોડી વાર લખેલું છે, એ પણ થોડું સમજાવી દઉં. તમારે તમારી કમ્પ્યુટરની નોટબુકમાં તમારે એસાઇનમેન્ટ લખવાનું છે. તો આપણો આજે બીજો પ્રશ્ન છે કે ટૂલ્સના નામ અને કાર્યો લખો, બરાબર ને? તો પહેલું છે સોર્ટ, એનું કાર્ય આપણે હમણાં સમજાવી દીધું છે. તો આ વિડીયોમાં જોઈ અને તમારે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે આખું એસાઇનમેન્ટ લખવાનું છે અને તૈયાર પણ કરવાનું છે, બરાબર. પરીક્ષામાં આપણને જવાબો લખવામાં સરળતા રહે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો તમારા જે આઠ ટૂલ્સ છે, પહેલું જે સોર્ટ, એનું કાર્ય પસંદ કરેલા લખાણને ચડતા ક્રમમાં એટલે કે એ ટુ ઝેડ કે ઉતરતા ક્રમમાં ઝેડ ટુ એમાં ગોઠવણી કરવા અથવા અંકો સાથે કોઈ ડેટાની ગોઠવણ કરવા. નંબર બે, ચેન્જ કેસ, બરાબર. જો અહીંયા સ્પેલિંગ પણ છે અને ગુજરાતી ઉચ્ચાર પણ મેં લખેલા છે, જેથી કરીને તમને સ્પેલિંગમાં મિસ્ટેક પડે તો તમે ગુજરાતી ઉચ્ચાર પણ લખી શકો છો. કાર્ય, સિલેક્ટ કરેલા લખાણને કેપિટલ કે સ્મોલ અક્ષરોમાં ફેરવવા. ત્રણ, ફોન્ટ સાઇઝ, તો એનું કાર્ય શું છે? તો ફોન્ટ સાઇઝ પસંદ કરવા માટે. ચાર નંબર, શેડિંગ, તો તમને રંગોને ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. દરેક રંગ પર માઉસ પોઇન્ટર મૂકો અને જુઓ કે પાશ્ચાત્ય ભૂતનો રંગ કેવો બદલાય છે, બરાબર. પાંચ નંબર, ફોન્ટ, અહીંથી તમે ફોન્ટ પસંદ કરી શકો છો. છ નંબરિંગ, એટલે કે અંકોની યાદી રચવા કે શરૂ કરવા માટે નંબરિંગ ટૂલનો ઉપયોગ થાય છે. તો દરેક ટૂલના નામ પણ લખેલા છે અને એનું કાર્ય પણ લખેલું છે. ત્યારબાદ સાત નંબર, રીડુ, તો અંડુ ટૂલની ક્રિયાને ઉલટાવવા રીડુ ટૂલનો ઉપયોગ થાય છે. સ્પેલિંગ એન્ડ ગ્રામર, તો ડોક્યુમેન્ટની અંદર સ્પેલિંગ તથા ગ્રામરની ભૂલો ચકાસવા માટે સ્પેલિંગ એન્ડ ગ્રામર ટૂલનો ઉપયોગ થાય છે. પ્રશ્ન ત્રણ, નામ લખો. અંડું ટૂલની ક્રિયાને ઉલટાવનારું ટૂલ રીડુ. ડોક્યુમેન્ટમાં ચિત્ર ઉમેરવા માટેનું ટૂલ, તો ક્લિપ આર્ટ. ત્રણ નંબર, સિલેક્ટ કરેલા લખાણની કોપી કરવા માટેના બે ટૂલ્સ, તો કોપી પેસ્ટ. ચાર, ડોક્યુમેન્ટને આકર્ષક લખાણ ઉમેરવા માટેનું ટૂલ, તો વર્ડ આર્ટ. પાંચ, પ્રોગ્રામનું નામ દર્શાવનાર બાર, તો ટાઇટલ બાર. છ, સિલેક્ટ કરેલ લખાણને ખસેડવા માટેના બે ટૂલ્સ, તો કટ પેસ્ટ. નવો કોરો વર્ડ ડોક્યુમેન્ટ ખોલવા માટેનું ટૂલ, તો ન્યૂ. આઠ, શબ્દ શોધવા માટેનું ટૂલ, તો ફાઇન્ડ. અને જોડકા, જો વિભાગ અહીંયા મેં વિભાગ બની અંદર વિભાગ બ નથી લખ્યો, ડાયરેક્ટ જવાબો લખી નાખ્યા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમારે તમારા કોમ્પ્યુટરની નોટબુકમાં અસાઇનમેન્ટ લખવાનું છે અને તૈયાર પણ કરવાનું છે. અસાઇનમેન્ટની સાથે ચોપડીનો પાઠનો પણ અભ્યાસ કરવાનો રહેશે, જેથી કરીને પરીક્ષામાં કદાચ એસાઇનમેન્ટ બહારનું પૂછાય તો તમે સરળતાથી લખી શકો, બરાબર વિદ્યાર્થી મિત્રો. આવજો.